નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 હિન્દી જેમાં બીજો પાઠ શીખીશું. હવે અહીંયા આપણને પેજ નંબર 6, બધા જ વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તક ખોલશે અને પેજ નંબર 6 ખોલશે, જેના ઉપર આપણને બીજો પાઠ આપેલો છે, અનૂઠે ઇન્સાન. અનૂઠે એટલે કે અનોખા, ઇન્સાન એટલે કે માનવી, તો કે અનોખો એક માનવીની વાત અહીંયા કરવામાં આવી છે. તો બધા જ વિદ્યાર્થી પાઠ્યપુસ્તકમાં ધ્યેન. ઈસ ઇકાઈ મેં દો પ્રસંગે, આ ઇકાઈ એટલે કે પાઠમાં બે પ્રસંગો આપ્યા છે. પ્રથમ પ્રસંગ મેં ફ્રાન્સ કે મહાન શાસક નેપોલિયન બોનાપાર્ટ કે બચપન પર આધારિત હે. પહેલો પાઠ આપણને જે આપ્યો છે, પહેલું ઇકાઈ એટલે કે પહેલું જે સૌ પ્રથમ આપણને જે લેખ આપ્યો છે તે નેપોલિયનનો છે, અને જો હમે સત્ય એવમ પ્રામાણિકતા કે રાહ પર ચલને કી પ્રેરણા દેતા હે, તે આપણને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. જબકે દૂસરે પ્રસંગ મેં કેરલ કી દેશભક્ત લડકી કૌમુદી કે સચ્ચે દાન કા નિર્માણ કિયા ગયા હૈ. બીજા લેખમાં આપણને કેરલની દેશભક્ત એવી લડકી એટલે કે છોકરી કૌમુદીનું સાચું દાન વિશેનું નિરૂપણ કર્યું છે. તો આજે આપણે નેપોલિયનનું પહેલો જે લેખ છે તે આપણે જોઈ લઈએ. પહેલો પ્રસંગ તો કે એસા થા નેપોલિયન, એવો હતો નેપોલિયન, બરાબર. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અંદર ધ્યાન બધા જ બાળકોનું, કે નેપોલિયન જબ છોટા લડકા થા તભી સે વો સત્યવાદી થા. નેપોલિયન નાનો હતો ત્યારથી કેવો હતો? સત્યવાદી. જો સત્યવાદી એટલે એનો અર્થ શું થાય? તો કે હંમેશા સચ બોલને વાળા, એટલે કે સાચું બોલવાવાળો વ્યક્તિ, જેને આપણે સત્યવાદી કહીએ છીએ. તો કે નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારથી જ સત્યવાદી હતો. એક દિન વહ અપની બહન ઇલાઇજા કે સાથ આંખ મીચોની ખેલ રહા થા. હવે આંખ મીચોની એટલે કે લુકા છીપિકા ખેલ, એટલે કે આપણે જેને સંતા કુકડી કહીએ છીએ તે ખીલોના, એટલે કે આંખ મીચોની ખેલ રહા હતા. આંખે પાટો બાંધીને રમીએ છીએ ને તે, અથવા તો સંતાઈને રમીએ છીએ. હવે તો શું કીધું છે કે એક દિવસ તે પોતાની બહેન ઇલાઇજા સાથે સંતા કુકડી રમી રહ્યો હતો. આગળ જોઈએ તો કે ઇલાઇજા છીપી થી ઓર નેપોલિયન ઉસે ઢૂંઢને કે લીએ ઇધર ઉધર દોડ રહા થા. હવે ઇલાઇજા સંતાઈ ગઈ હતી અને નેપોલિયન તેને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો. લડકી અમૃત બેચ, સોરી, અચાનક વહ એક લડકી કે સાથ ટકરાયા. જો ટકરાયા, ટકરાયા એટલે કે ધક્કા લાગના, એટલે કે ધક્કો લાગ્યો, કે અચાનક એક છોકરીની સાથે તે ભટકાયો. શું કીધું? કે અચાનક એક છોકરીની સાથે તે ભટકાયો. લડકી કે અમૃત બેચને કે લીએ લે જા રહી હતી. શું? કે લડકી અમૃત, અમૃત એટલે કે પેરું. જો તમે અમૃત જોયું હશે, પેરું તમે કહીએ છીએ, જે ગુલાબ કહીએ છીએ આપણે, તે ફળ વેચવા માટે કે જઈ રહી હતી. નેપોલિયન કે ટકરાને કે ઉસકી ટોકરી નીચે ગીર ગઈ. હવે નેપોલિયન ટકરાના એટલે કે ધક્કા લાગ્યો, એટલે જે છોકરી હતી તેની ટોપલી, ટોકરી એટલે કે ટોપલી નીચે પડી ગઈ, ગીર પડી એટલે કે નીચે પડી ગઈ. કીચડ હોને કે કારણ ઉસકે સારે અમૃત ખરાબ હો ગયા. કીચડ હોવાથી એના બધા જ જામફળ ખરાબ થઈ ગયા. વહ રોતી હુઈ કહને લગી અબ માં કો મેં ક્યાં જવાબ દૂંગી. શું? અને તે રડવા લાગી અને રડતી રડતી કહેવા લાગી કે હવે માને હું શું જવાબ આપીશ. ઇલાઇજા કહને લગી ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે. જો ઇલાઇજા કહેવા લાગી કે ચાલ ભાઈ આપણે અહીંથી કે ભાગી જઈએ. ના બહન, નહીં બહન, હમારે કારણ હી તો ઇસકી હાનિ હુઈ હે. ના કે બહેન, આપણે અહીંથી નથી જવું, કે આપણા લીધે જ તેને નુકસાન થયું છે. હાનિ હુઈ એટલે કે નુકસાન થવું. યહ કહકર નેપોલિયન ને જેબ મેં રખી તીન છોટે સિક્કે ઉસ લડકી કો દેકર કહા. બહન મેરે પાસ યહ તીન હી સિક્કે હે, તુમ ઇન્હે લે લો. જો તેને શું કહ્યું? કે આમ કહી અને નેપોલિયન ખિસ્સામાંથી ત્રણ નાના સિક્કા કાઢી
અને તે છોકરીને આપતા કહ્યું, બહેન મારી પાસે આ ત્રણ જ સિક્કા છે, તે તું લહી લે. ઇન તીન સિક્કો કો ઇન તીન સિક્કો સે ક્યા હોગા, આ ત્રણ સિક્કાથી કે શું થશે. મેરી માં મુજે બહુત મારેગી, લડકીને કહા. અચ્છા તો તુમ હમારે સાથ ઘર ચલો, હમ તુમે અપની માં સે ઓર પૈસે દિલવા દેગે. શું કીધું તેને, કે મારી માં મને ખૂબ જ કે મારશે. છોકરીએ કહ્યું, તો કે સારું, તો તું અમારી સાથે કે અમારા ઘરે ચાલ, અમે તને મારી માં પાસેથી બીજા પૈસા અપાવી દઈએ. એમ કહી અને નેપોલિયન તેને કહે છે. હવે પેજ નંબર 7 પર હવે આગળ કીધું છે કે ઈસ પર ઇલાયજાને નેપોલિયનસે કહા. હવે આ સાંભળી અને ઇલાયજાએ નેપોલિયનને કહ્યું, શું કહ્યું, કે ભૈયા ઈસ ઘર સે ચલોગે તો માં નારાજ હોગી. જો નારાજ હોના એટલે કે અપ્રસન્ન થવું અથવા ના ખુશ થવું. તો કે શું કીધું, કે ભાઈ આને ઘેર લઈ જઈશું તો માં નારાજ કે થઈ જશે. નેપોલિયને નહીં માના, નેપોલિયન માન્યો નહીં. વહ ઉસ લડકી કો અપને સાથ ઘર લે ગયા, તે પેલી છોકરીને પોતાની સાથે ઘરે લઈ ગયો. માને માં આપ મુજે જો જેબ મેં ખર્ચ દેતી હૈ, સોરી, માં કો ઘટના કી જાનકારી દેખ કર વહ બોલા, માં આપ મુજે જે જેબ ખર્ચ દેતી હૈ ઉસમેં સે ઇસ લડકી કો પૈસે દે દીજીએ. શું કહ્યું તેને, શું કહ્યું કે નેપોલિયન માન્યો નહીં અને તે છોકરીને પોતાના ઘરે લઈ ગયો અને માને કહ્યું, હકીકત એ બધી જણાવી દીધી અને એને માને કહ્યું કે માં તમે મને જે ખીચા ખર્ચી આપો છો તેમાંથી આ છોકરીને પૈસા આપી દો. ઠીક હે, મેં તુમારી સચ્ચાઈ સે ખુશ હું, મગર યાદ રખના અબ તુમે એક મહિને તક જેબ ખર્ચ કે લીએ કુછ ભી નહીં મિલેગા. માને કહા, શું કહ્યું, ઠીક છે કે હું તારી સચ્ચાઈથી ખુશ છું કે તે સાચી વાત હકીકત કહી દીધી માટે હું કે ખુશ છું કે, પરંતુ યાદ રાખજે કે હવે તને એક મહિના સુધી ખીચા ખર્ચી માટે જે કંઈ રૂપિયા તને આપું છું એ કંઈ પણ તને નહીં મળે, એવું માએ એને કહ્યું. હવે આગળ જોઈએ તો કે ઠીક હે માં, નેપોલિયને હસતે હુંએ કહા. તેને શું કહ્યું, ઠીક છે કે માં, તેને હસતા હસતા નેપોલિયને કહ્યું. માને ઉસ લડકી કો દો બડે સિક્કે દીએ, વ ખુશી ખુશી ઘર લોટ ગઈ. માએ છોકરીને બે મોટા સિક્કા આપ્યા, તે ખુશખુશાલ થતી ઘેર ચાલી નીકળી. નેપોલિયન કો ધક્કા દેને કી સજા તો મિલી, પરંતુ સત્ય કે પદ પર ચલને કે કારણ ઉસે યહ સજા ભુગતને મેં અદ્ભુત આનંદ આયા. જો અદ્ભુત, અદ્ભુત એટલે કે અનોખો, બરાબર. તો કે નેપોલિયનને આ છોકરીને ધક્કો મારવાની સજા તો મળી, પરંતુ સત્યના માર્ગે ચાલવાને લીધે તેને આ સજા ભોગવવામાં અનેરો આનંદ આવ્યો. વાસ્તવમાં નેપોલિયન સચ્ચાઈ કે પદ પર ચલને વાલા ઇન્સાન થા. હકીકતમાં નેપોલિયન એ સચ્ચાઈના માર્ગ પર ચાલવાવાળો મનુષ્ય હતો, એટલે કે માણસ હતો. બચપન સે હી ઉસે ખુદ પર દ્રઢ વિશ્વાસ થા ઓર દ્રઢ ઈચ્છા શક્તિ ભી થી. જો શું કીધું કે દ્રઢ, દ્રઢ નિર્ણય કરવો એટલે કે મજબૂત, મજબૂત હોવું, દ્રઢ વિશ્વાસ કરવો અને ખુદ, ખુદ એટલે કે પોતાના પર, એના પર એને ઈચ્છા શક્તિ, ઈચ્છા શક્તિ એટલે કે મન ચાહી વસ્તુ પ્રાપ્ત કરવાની કી શક્તિ, એને ઈચ્છા શક્તિ કહેવામાં આવે છે. તો શું કીધું કે હકીકતમાં નેપોલિયન સચ્ચાઈના માર્ગ પર ચાલવાવાળો મનુષ્ય હતો અને બાળપણથી જ એ પોતાના દ્રઢ વિશ્વાસ હતો કે જે એને તેનામાં દ્રઢ ઈચ્છા શક્તિ પણ હતી. શું એનો દ્રઢ નિર્ણય હતો, જે નિર્ણય કરે એ સાચો કરે, તો એની વાત અહીં નેપોલિયનની કરવામાં આવી છે. હવે એના પછી સચ્ચા દાન કૌમુદી, જેના વિશે આપણે આવતા વિડીયોમાં શીખીશું. તો સૌ પ્રથમ આપણે નેપોલિયન વિશે જાણ્યું, જે સાચા રસ્તા એટલે કે સાચું બોલવાવાળો માણસ હતો, જેમાંથી આપણે શીખી શકીએ છીએ કે હંમેશા સાચું બોલવું, ખોટું બોલવું નહીં. તો આમાંથી આપણે એક સરસ મજાનો પેરેગ્રાફ સારા અક્ષરે
લખવાનો છે 10 લીટી, બરાબર છે? અહીંયા આપણે પૂરું કરીએ છીએ, આગળનું આવતા વિડીયોમાં શીખીશું. જય હિન્દ, વંદે માતરમ.